હોસ્પિટલ ના નામે જનતાને લૂંટવાનો ધંધો, સરકાર અને બીએમસી ને અંધારામાં રાખી કરોડો ની લૂંટ, જનતાની મજબૂરી નો સ્ટર્લિંગ હોસ્પિટલે કર્યો ધંધો। હોસ્પિટલ લૂંટી રહી છે, અમારી પાસે સરકારી પુરાવો હોવા છતાં બેડ નથી મળી રહ્યા, સરકારી બેડ ખાલી હોવા છતાં જગ્યા નથી મળી રહી। આવા અનેક આક્ષેપો અને ફરિયાદો કોરોના દરમિયાન રાજ્યની ખાનગી હોસ્પિટલ સામે આવી। આવા અનેક આક્ષેપો અને ફરિયાદો સાથે કોરોના દરમિયાન રાજ્યની ખાનગી હોસ્પિટલ સામે આવી, પરંતુ કોઈએ ક્યાંય ધ્યાન ન આપ્યું। થોડા સમય પહેલા જ પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોના કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે 1880 કરોડ વસૂલ્યાનું નિવેદન આપ્યું હતું, પરંતુ હવે આક્ષેપ બાદ ફરિયાદોનો દોર પણ શરૂ થઈ ગયો છે। કોરોનામાં 2865 દર્દીઓની સારવાર કરનાર ડોક્ટર સોનિયા દલાલ દ્વારા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજીસ્ટને 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અદ્ધર કરી લીધા છે, જે મુદ્દે ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે। અને આ ફરિયાદે હવે સ્ટર્લિંગ હોસ્પિટલની લૂંટારી નીતિને ખુલ્લીને સામે મૂકી દીધી છે। મેં જોયા 2865, કારણ કે સ્ટર્લિંગ મેનેજમેન્ટનું એવું હતું કે પલ્મોનોલોજીસ્ટે બધા પેશન્ટ જોવાના, રાઈટ? હવે એ લોકોએ સ્ટર્લિંગ વાળાએ ટીમના પૈસા લીધા વિઝિટના। હવે ટીમમાં હું તમને એ જ કહેવા માગું છું કે 2 ફિઝિશિયન, 2 ઇન્ટેન્સિવિસ્ટ અને 1 પલ્મોનોલોજીસ્ટ હોય તો વીએમસીના ગાઈડલાઇન પ્રમાણે તમે ટીમના પૈસા જ્યારે લો તો તમે એ પલ્મોનોલોજીસ્ટના નામે જ પૈસા લઈ શકો ને, કારણ કે ફિઝિશિયન ને ઇન્ટેન્સિવિસ્ટ તો પહેલાં કોવિડ પેકેજમાં આવી જતા હતા। હવે એ પ્રમાણે એ લોકોએ વોર્ડમાં 4,000 થી માંડીને 11,000 રૂપિયા સુધીની ફી વસૂલ કરી છે, અને જ્યારે પેશન્ટોએ હલ્લો મચાયો અને પૂછ્યું કે ભાઈ આટલા બધા પૈસા કેમ, ત્યારે એ લોકોએ લખાણમાં એમને સિગ્નેટરી ઓથોરિટીઝે એવું લખીને આપ્યું છે કે આ તો ડોક્ટર સોનિયા દલાલના નામે લેવાયા છે, કારણ કે એ જ સુપર સ્પેશિયાલિસ્ટ હતા, બાકી તો ફિઝિશિયન ને ઇન્ટેન્સિવિસ્ટ તો કોવિડ પેકેજમાં આવી જતા હતા। કેટલા પૈસા તમારે લેવાના નીકળે છે અત્યાર સુધીમાં, કેટલા આપ્યા? એટલે અમે લોકો જો કેલ્ક્યુલેટ કરીએ તો 18 થી 20 કરોડ મારા નામે લેવાયા છે, અને મને આપ્યા છે 1 કરોડ ને 41 લાખ। કોરોનામાં લૂંટ તો કરી જ છે, પરંતુ સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભનક પણ ન લાગી તેમ, ત્યારે આ સમગ્ર મામલા અંગે અને દર્દીઓ પાસેથી થયેલી લૂંટ અંગે વાત કરવામાં આવે તો, ડોક્ટરની ફરિયાદ પ્રમાણે કોરોના કાળમાં તેમણે 2865 દર્દીની સારવાર કરી હતી। દર્દીઓ પાસેથી હોસ્પિટલે એક દિવસના સરેરાશ રૂપિયા 7,000 થી વધુની રકમ વસૂલ કરી હતી, અને એક દર્દીની સરેરાશ 7 થી 8 દિવસ સારવાર કરવામાં આવી હતી। આ સારવાર પેટે તેમણે 20 કરોડથી વધુની રકમ લેવાની થાય છે, જોકે હોસ્પિટલે તેમને માત્ર 1,42,68,427 રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીની રકમ તેમને ચૂકવવામાં આવી ન હતી। ડોક્ટરે વારંવાર હોસ્પિટલ સમક્ષ રકમ ચૂકવવા માટે જણાવ્યું હતું, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે એડવોકેટ કૌશિક ભટ્ટ મારફતે હોસ્પિટલને નોટિસ મોકલવામાં આવી હતી, જોકે ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે ક્રાઇમ બ્રાન્ચમાં તબીબે અરજી આપી હતી। જોકે આ મુદ્દે પૂર્વ મંત્રી યોગેશ પટેલ પણ મેદાનમાં આવ્યા છે, તેઓ શું કહે છે જરા તે પણ સાંભળો। જે લોકોએ વધારે પૈસા લીધા છે એ દર્દીઓને પૈસા પાછા અપાવવા જ જોઈએ, આ મારી માગણી। સોનિયાનો જે પ્રશ્ન છે એમાં તો એને જે પૈસા આપ્યા છે 1 કરોડની સમથિંગ 41 લાખ જેવા, અને સ્ટર્લિંગે 20 કરોડ રૂપિયા જે લીધા છે એ બહુ મોટો વિવાદ છે, અને એ વાત બી સાચી છે। એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ કમિશનરશ્રીને બી હું કહેવાનો છું કે આને પૂરેપૂરી તપાસ થાય। નિયમ પ્રમાણે કોઈ પણ હોસ્પિટલ જનરલ વોર્ડમાં સારવાર લેનાર પાસેથી 4,000 રૂપિયા, સેમી સ્પેશિયલ રૂમમાં સારવાર લેનાર માટે 7,000 રૂપિયા, સ્પેશિયલ રૂમમાં સારવાર માટે 8,000 રૂપિયા, ડિલક્સ રૂમમાં સારવાર લેનાર પાસે 9,000 રૂપિયા અને આઈસીયુમાં સારવાર લેનારા માટે 11,000 રૂપિયા ચાર્જ વસૂલી શકે છે। પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને અંધારામાં રાખીને
લૂંટ ચલાવી હોવાના આક્ષેપ થતા આ જ મુદ્દો ગરમાયો છે. છતાં સ્ટર્લિંગના સત્તાધીશો કહે છે કે ડોક્ટર દ્વારા લગાવાયેલા આક્ષેપો ખોટા છે. એક તરફ ડોક્ટર અને પૂર્વ મંત્રી કોરોનામાં ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ લૂંટ થયાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલ આક્ષેપોને ખોટા ગણાવી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે શું હોસ્પિટલ દર્દીઓને લૂંટ્યા બાદ હવે પોતાની હરકતો છુપાવવાના પ્રયાસ કરી રહી છે? શું વડોદરાની હોસ્પિટલોએ કોરોનામાં દર્દીઓ પાસેથી હજારો કરોડ લૂંટ્યા છે? શું સ્ટર્લિંગ હોસ્પિટલે કરોડો રૂપિયાની લૂંટ મચાવી છે? શું આવી રીતે લૂંટ ચલાવી લોકોના જીવ બચાવે છે સ્ટર્લિંગ હોસ્પિટલ? જો હોસ્પિટલે દર્દીઓને લૂંટ્યા જ નથી તો ડોક્ટર કેવી રીતે પોતાની ફી ન ચૂકવ્યાના આક્ષેપ લગાવી શકે? જો મહિલા ડોક્ટર ખોટું બોલે છે તો કેમ સ્ટર્લિંગ હોસ્પિટલે તેમની સામે ફરિયાદ ન નોંધાવી? સવાલો અનેક છે, પરંતુ આ મુદ્દે હવે તટસ્થ તપાસ થાય તેવી માંગ છે. કારણ કે હજારો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવનારી હોસ્પિટલોને તાળા તો લાગવા જોઈએ. માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.